ધોરણ 4 વિષય આસપાસ પાઠ 13 નદીની શપથ એમાં આપણે નદીની અને પાણીના સ્ત્રોત વિશેની પ્રાથમિક સમજ મેળવી ત્યારબાદ નદી છે એની આપણે વાર્તા સમજવાને વાર્તાને યોગ્ય શીર્ષક આપ્યું બરાબર એ વાર્તા તમને મેં જાતે લખવાની પણ કીધી હતી હવે આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચાલો બધા પહેલા તો પાઠ્યપુસ્તક ખોલશે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 100
લોકો દ્વારા અને ફેક્ટરી
નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? તો પહેલું તો કે નદીને સ્વચ્છ રાખવા માટે તેમાં કપડા ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ, કે ઢોરઢા કરીને નવડાવવા ન જોઈએ. બીજું, નદીમાં ગટરનું પાણી કે કચરો હાલવવો ન જોઈએ. ત્રીજું, ફેક્ટરી કે કારખાનાનું રસાયણવાળું દૂષિત પાણી જળાશયમાં જવા દેવું ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેજ નંબર 102 ના પ્રશ્ન પૂરા થયા. હવે આ પ્રશ્ન છે, તમારી નોટબુકમાં સરસ અક્ષર લખો. આગળના પ્રશ્ન હવે પેજ નંબર 103 ના પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તક 102 ના પ્રશ્ન જોયા, બરોબર. હવે જોઈએ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 103 ના 3 પર આવેલા પ્રશ્ન જોવા. જો તમારે ચાલો મારી સાથે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પૂરેપૂરા જવાબ બધા નોટબુકમાં લખવાના છે. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે, આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે. તમે પાણી પીવું હોય ક્યાં ભાગનું પાણી પીશો? તો કે હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે, આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે. પ્રશ્ન 9. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે, શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે, શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? તો કે હા, તમે લોકોએ દરિયો તો જોયો જ હોય, પણ કઈ જગ્યાએ જોયો છે એ જવાબ તમારી સાથે લખવાનો છે, કારણ કે તમે તમારા મમ્મી પપ્પા સાથે ફરવા ગયા હોય, બરોબર. કોઈ દરિયાવાળા દરિયાના સ્થળે સોમનાથ છે, દીવ છે, પોરબંદર છે, બરોબર. તો આ જે જગ્યાએ તમે ગયા હોય, બીચ ઉપર દ્વારકા છે, તો એ દરિયો જોયો હોય, તો લખવાનું હા અને કઈ જગ્યાએ જોયો એ તમારે લખવાનું. અને જો ફિલ્મમાં જોયો હોય તો ફિલ્મમાં, બરોબર. ટીવીમાં તો તમે બધા દરિયો જોયો જ હોય, જો સાચે દરિયો ન જોયો હોય રિયલમાં, તો લખવાનું ફિલ્મમાં. પ્રશ્ન નંબર 10. તમે ક્યારે નદી કે દરિયાના કિનારે ગયા છો? ક્યારે? તમે ક્યારે નદી કે દરિયાના કિનારે ગયા છો? ક્યારે? તો એનો જવાબ છે, એ તમારે
નંબર 103 પરના પ્રશ્ન જોતા હતા કે છેલ્લા પછીનો પ્રશ્ન 11 માં જોયો હતો કે દરિયામાં કઈ રીતે મોજા ઉછળે છે તમારા હાથ વડે એ દર્શાવો બરાબર ત્યાં સુધી આપણે જોયું તો હવે પ્રશ્ન નંબર 12 કે દરિયાનું પાણી પીવા લાયક હોય છે કેમ દરિયાનું પાણી પીવા લાયક હોય છે તો આપણે દરિયા વિશે સમજ્યા હતા આગળ પ્રાથમિક સમજ મેળવી હતી કે દરિયાનું પાણી કેવું હોય છે બાળ મિત્રો તો કે ખારું તો એ આપણે પી શકીએ ખારું પાણી તો કે ના આપણે પીવા માટે કયા પાણીનો ઉપયોગ કરીએ છીએ તો કે મીઠા પાણી તો ચાલો મારી સાથે સરસ અક્ષરે તમારો જવાબ લખવાનો છે દરિયાનું પાણી પીવા લાયક હોય છે કેમ તો કે ના દરિયાનું પાણી અહીંયા ટૂંકમાં લખવાનું પીવા લાયક વધારે